અમરેલી ધારી પંથકની ધરાધ્રુજી ધારી વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. ધારી સહિત આસપાસના ગામડામાં ભૂકંપનો આંચકો અનુભવાયો. ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે જમીનમાં બ્લાસ્ટ થયો હોવાની માહિતી આપી છે. જમીનના પડમાં હલનચલન સાથે બ્લાસ્ટ થયો હોવાની પુષ્ટિ કરવામાં આવી. સિસ્મોલોજી વિભાગ દ્વારા વાહનની જમીનની અંદર બ્લાસ્ટ થયો હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. ધારી પંથકની અંદર ગામડા વિસ્તારની અંદર સાથે ધારી પંથકની અંદર પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગઈકાલે કચ્છની અંદર પણ ધરાધ્રુજી હતી ત્યારે અત્યારે ધારી પંથકની અંદર પણ ધરાધ્રુજી છે. જમીનના પડમાં હલનચલન સાથે બ્લાસ્ટ થયો હોવાની પુષ્ટિ સિસ્મોલોજી વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમરેલી ધારી પંથકની ધરાધ્રુજી છે એટલે કે ભૂકંપના આંચકા અનુભવાયા છે. જમીનની અંદર બ્લાસ્ટ થયો હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. આ અગાઉ ગઈકાલે કચ્છની અંદર પણ ધરાધ્રુજી હતી જેનું કેન્દ્રબિંદુ ભજાઉથી થોડુંક જ દૂર હતું એટલે કે ભજાઉ આજુબાજુ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ફરીથી અત્યારે અમરેલી ધારી પંથકની અંદર પણ ધરાધ્રુજી છે ત્યાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. જમીનના પડમાં હલનચલન સાથે બ્લાસ્ટ થયો હોય તેની પુષ્ટિ કરવામાં આવી છે. તેની પુષ્ટિ ગાંધીનગર સિસ્મોલોજી વિભાગ દ્વારા કરવામાં આવી છે. અમરેલી ધારી પંથકની ધરાધ્રુજી ભૂકંપના આંચકા અનુભવાયા છે. વારંવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. ગઈકાલે કચ્છની અંદર હતું ત્યારે અત્યારે અમરેલીના ધારી પંથકની અંદર. વધુ વિગત સાથે સંવાદદાતા ભરત ફોનલાઇનથી પરેશ પરમાર ફોનલાઇનથી જોડાયા છે. જી પરેશ, ધારી પંથકની ધરાધ્રુજી શું વિગતો? જી બિલકુલ, અમરેલી જિલ્લાનું જે ધારી છે અને ધારી પંથકની ધરાધ્રુજી ઉઠી છે. આજે ધારી વિસ્તારમાં ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો છે. ત્યારે ધારી શહેર સહિત આજુબાજુના જે ગામડાઓ છે એ ગામડાઓમાં સિસ્મોલોજી વિભાગ દ્વારા પણ આ જમીનમાં થયું હોવાની માહિતીઓ આપવામાં આવી છે. ત્યારે જમીનના પડમાં હલનચલન સાથે બ્લાસ્ટ થયો હોવાની સિસ્મોલોજી તંત્રની જે પુષ્ટિ આપવામાં આવી છે. ત્યારે જે અમરેલીનું જે ધારી છે ધારી પંથકની તરફ આજે ધ્રુજી ઉઠી છે. જી પરેશ, સમગ્ર વિગત સાથે જોડાવા બદલ આભાર.